ભરૂચ જિલ્લામાં હાલ ઉનાળાની ઋતુને લઈ ભારે અગનવર્ષા વરસી રહી છે જિલ્લાનું તાપમાન તેતાલીસ ડિગ્રીને પાર છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યું છે આકરા તાપથી રક્ષણ મેળવવા માટે લોકો ઘરોની બહાર કામ વગર નીકળવાનું ટાળી રહ્યા છે તેવામાં હવે જિલ્લામાં અગનવર્ષા વચ્ચે આગ લાગવાની પણ અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં કેટલાય વાહનોમાં આગ તો ક્યાંક ગોડાઉનો અને ખુલ્લી જગ્યામાં આગ લાગવાની ઘટનાઓ સર્જાય છે ભરૂચ જિલ્લાના જંબુસર પાસે એક ખાનગી કંપનીમાં અચાનક જાડી ઝાકરામાં આગ લાગવાની ઘટના સાંજે સામે આવી હતી આગના તાંડવ વચ્ચે ધુમાડાના ગોટે ગોટા નજરે પડતા એક સમય સ્થળ ઉપર ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા ઘટના અંગેની જાણ જંબુસર ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશ્કરોએ પાંચથી વધુ લાયબંબા સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી હાલ આગ કયા કારણસર લાગી તે બાબત સ્પષ્ટ થઈ શકી નથી જોકે ભીષણ આગના પગલે એક સમયે લોકોમાં ગભરાટનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો તો બીજી તરફ અંકલેશ્વરના અંસાર માર્કેટ ખાતેના એક ગોડાઉનમાં આજે સવારના સમય અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ હતી ગોડાઉનમાંથી ધુમાડાના ગોટે ગોતા નજરે પડતા સ્થાનિકો દ્વારા અંકલેશ્વર ડીપીએમસીના ફાયર વિભાગને જાણ કરાઈ હતી જે બાદ ફાયરના કર્મીઓએ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને ગણતરીના સમયમાં કાબૂમાં લેતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ભરૂચ શહેરમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી શેરપુરા પાસે રાત્રિના સમયે એક કારના બોનેટમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ કાર સળગી ઉઠતા ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી ગઈ હતી બાદમાં ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી આ જ રીતે નબીપુર ગામ ખાતે પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી જે એક્ટિવા બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી હતી જોકે ઉપસ્થિત લોકોએ આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબૂ કરી હતી આમ ભરૂચ જિલ્લામાં વીતેલા ચોવીસ કલાક દરમિયાન અગ્નિતાંડવની ત્રણથી વધુ ઘટનાઓ સામે આવતા ફાયરના લશ્કરો સતત દોડતા નજરે પડ્યા હતા અને ફાયરના સાયલેન્સરથી માર્ગો પણ ગુંજતા નજરે ચડ્યા હતા